नमस्ते विद्यार्थी मित्रों, गणित विषयना धोरण 9ना विडियो लेक्चर में फरीथी हूँ आपनु हार्दिक स्वागत करू छू। अगाउना आपणे विडियो में संभावनाना स्वाध्यायना दाखला जोया, त्यारबाद आ विडियो लेक्चर में केटलाक बीजा अगत्यना संभावनाना दाखला जोईए। बराबर, पहली रकम छे 52 पत्ताओमांथी एक पत्तू पसंद करवामां आवे छे अने पसंद करेलू पत्तू लाल रंगनू होय, सॉरी लालनू होय, राजा अथवा राणीनू होय, काळा रंगनू पत्तू होय, गुलामनू पत्तू होय, चित्रवाळू पत्तू होय, तो ते घटनानी संभावनाओ शोधो। प्रश्न उपरथी तमारे कुल 5 अलग अलग संभावना शोधवानी छे। तो पत्तानो प्रश्न छे एटले सौ प्रथम कुल परिणाम केटला थशे? 52, कारण के पत्ताओनी संख्या केटली होय छे? 52। तो सौ प्रथम आपणे लखशुं कुल परिणामों की संख्या, कुल परिणामों की संख्या के जेने आपणे एन वडे दर्शाविए छे, एटले एन बराबर आवशे 52। पहली घटना छे के लालनू पत्तू होय, बराबर, तो के लालनू पत्तू होय तेवी घटना ए माटे, बराबर छे। आ जे पहली घटना छे एने आपणे ए नाम आपीए छे, तो घटना ए उद्भवे तेना परिणामने आपणे स्मॉल एम वडे दर्शावशुं। तो स्मॉल एम बराबर केटला मळे जोईए? लालनू पत्तू होय, तो के 52 पत्ता छे एमांथी लालना पत्ता केटला आवशे? 13। जो लाल रंग कीए तो 26 आवशे, एटले अहीं एम बराबर थशे 13। तो आ जे पहली घटना छे एनी संभावना पी ऑफ ए बराबर एमना छेदमां एन, એટલે કે એમની જગ્યાએ 13 અને એનની જગ્યાએ 52, એટલે કે 13ના છેદમાં 52, છેદ ઉડાડીએ 13 એકા 13 અને 13 4 52, એટલે સંભાવનાનો જવાબ આવશે 1ના છેદમાં 4। બીજી સંભાવના જોઈએ, બીજી ઘટના માટે રાજા અથવા રાણીનું હોય, આપણે જે એક પત્તું પસંદ કરશું એ રાજા અથવા રાણીનું હોય, રાજા અથવા રાણીનું હોય તેવી ઘટના બી માટે, એ ઘટનાને આપણે બી નામ આપી દઈએ, તો ઘટના બી ઉદ્ભવે એના પરિણામને આપણે એમ વડે દર્શાવીએ। તમે જે પત્તું એક પસંદ કરો છો એ રાજાનું હોય અથવા રાણીનું, એટલે કે એક પત્તું પસંદ કરો રાજાનું આવે તો પણ ચાલશે અથવા રાણીનું આવે તો પણ ચાલે, એટલે કે 52 પત્તામાં કુલ 4 રાજા હોય અને કુલ 4 રાણી હોય, એટલે ટોટલ પત્તા થયા 8। એનો અર્થ એવો થયો કે રાજા અથવા રાણીનું પત્તું હોય એવી ઘટના બી ઉદ્ભવે તો એના પરિણામ થશે 8। તો પી ઓફ બી બરાબર એમના છેદમાં એન, એટલે કે 8ના છેદમાં 52, બરાબર, છેદ ઉડાડીએ 4 2 8 અને અહીં 13 4 52, એટલે જવાબ આવશે 2ના છેદમાં 13। ત્રીજો પ્રશ્ન જોઈએ, કાળા રંગનું પત્તું હોય, બરાબર છે, કાળા રંગનું પત્તું હોય તેવી ઘટના સી માટે, આ જે ત્રીજા નંબરની ઘટના છે એને આપણે સી નામ આપી દઈએ, તો સી ઘટના ઉદ્ભવે તેના પરિણામ જોઈએ। કાળા રંગનું પત્તું હોય તો કાળા રંગના પત્તા કેટલા આવશે? 26, બરાબર, જેમ લાલ રંગના 26 આવે એમ કાળા રંગના પણ કેટલા આવે? 26। તો કાળા રંગના કયા કયા આવે? તો કે કાળી અને ફલ્લી, બરાબર છે, બંનેમાં 13 13 પત્તા આવે, એટલે કાળા રંગના પત્તા થશે 26, એટલે ઘટના સી ઉદ્ભવે છે તેના પરિણામ એમ બરાબર થાય 26। તો એની સંભાવના જોઈએ, પી ઓફ સી બરાબર એમના છેદમાં એન બરાબર 26ના છેદમાં 52, છેદ ઉડાડીએ 26 એકા 26 અને 26 2 52, એટલે કે 1ના છેદમાં 2। ચોથો પ્રશ્ન જોઈએ, ગુલામનું પત્તું હોય તેવી ઘટનાને આપણે ડી નામ આપીએ છીએ, તો તેવી ઘટના ડી માટે ઘટના ડી ઉદ્ભવે છે તેના પરિણામ જોઈએ, તો કે ગુલામનું પત્તું હોય, બરાબર છે, તો 52 પત્તા છે એમાં ગુલામના કેટલા પત્તા આવશે? 4, બરાબર છે, આપણી પાસે 4 પ્રકારના પત્તાઓ છે, દરેકમાં એક એક ગુલામનું પત્તું હોય, એટલે ગુલામના પત્તા થાય 4, એટલે ઘટના ડી ઉદ્ભવે છે
तेना परिणाम केटला मळे चार एनी संभावना तो के p ऑफ d बराबर m ना छेद मा n એટલે કે 4 ના છેદ માં 52 છેદ ઉડાડશું 4 એકા 4 અને 13 4 52 એટલે એનો જવાબ આવશે 1 ના છેદ માં 13 પાંચમો પ્રશ્ન જોઈએ ચિત્રવાળું પત્તું હોય બરાબર છે પાંચમો પ્રશ્ન છે કે ચિત્રવાળું પત્તું હોય તો કે ચિત્રવાળું પત્તું હોય તેવી ઘટનાને આપણે e વડે દર્શાવીએ બરાબર તેવી ઘટના e માટે તો કે ઘટના e ઉદ્ભવે છે તેના પરિણામ જોઈએ બરાબર ચિત્રવાળું પત્તું હોય તો કે 52 પત્તા છે એમાં ચિત્રવાળા કેટલા હોય 12 બરાબર છે દરેક જે ચાર પ્રકારના પત્તા છે દરેકમાં ત્રણ ત્રણ ચિત્રવાળા હોય એટલે 52 માંથી કુલ 12 ચિત્રવાળા પત્તા થશે કેટલા પત્તા થશે 12 બરાબર છે તો તેની સંભાવના શોધીએ p ઓફ e બરાબર m ના છેદમાં n એટલે કે 12 ના છેદમાં 52 બરાબર છેદ ઉડાડીશું 3 4 12 બરાબર છે અને અહીં 13 4 52 એટલે એનો જવાબ આવશે 3 ના છેદમાં 13 બરાબર આ રીતે બીજા પણ પત્તાઓના ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન જોઈએ સિક્કા માટેનો છે ત્રણ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે અહીં લખેલું છે ત્રણ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે બરાબર અથવા એક સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે આ બંને વસ્તુ સરખી થાય એક સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે અથવા ત્રણ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો આપણે જોઈ ગયા અગાઉના વિડિયોમાં કે ત્રણ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામો 8 મળે બરાબર છે જે અહીં 8 પરિણામ લખેલા છે એના ઉપરથી આપણે આ 5 અલગ અલગ ઘટનાની સંભાવના શોધવાની છે તો સૌ પ્રથમ કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા n બરાબર 8 બરાબર 3 સિક્કા છે તો સિક્કા માટે આપણે યાદ રાખવાનું છે 2 ની n ઘાત n એટલે કે સિક્કાઓની સંખ્યા અહીં 3 સિક્કા છે એટલે 2 ની 3 ઘાત એટલે એના કુલ પરિણામ થાય 8 પહેલી ઘટના છે ત્રણેય છાપ મળે બરાબર પહેલો પ્રશ્ન છે કે ત્રણેય છાપ મળે એટલે કે ત્રણેય સિક્કા ઉપર છાપ મળે તેવી ઘટના ને આપણે એ નામ આપી દઈએ તો કે ઘટના એ ઉદ્ભવે તેના પરિણામને આપણે m વડે દર્શાવીએ તો m બરાબર કેટલા મળે જોઈએ તો કે ત્રણેયમાં h હોય એવી આપણે સંભાવના એટલે કે એવી ઘટના જોવાની છે તો કે આ પહેલી છે એમાં ત્રણેયમાં h છે બાકી નીચેને જે 7 પરિણામ આપેલા છે એમાં ત્રણેયમાં h છે નહીં તો કે ત્રણેય છાપ મળે તો એ ઘટના ઉદ્ભવે છે એને આપણે એ નામ આપી દીધું છે તો ઘટના એ ઉદ્ભવે તેના પરિણામ કેટલા થશે m બરાબર 1 એની સંભાવના p ઓફ a બરાબર p ઓફ a બરાબર m ના છેદમાં n એટલે કે 1 ના છેદમાં 8 બીજી ઘટના જોઈએ એક છાપ મળે બરાબર છે એટલે આમાં તમારે જે 8 પરિણામ આપેલા છે એમાંથી એક છાપ હોવી જોઈએ ત્રણ સિક્કામાંથી કોઈ પણ એક સિક્કામાં છાપ હોવી જોઈએ બાકી બેમાં ટી એટલે કે કાટ હશે બરાબર છે તો કે એક એચ હોય એવા તમારે ગણવાના છે હાલો આમાં એક એચ નથી આમાં એક એચ છે આમાં પણ એક એચ છે અહીં 2 એચ છે આપણે એક જ એચ હોવો જોઈએ અહીં એક એચ છે અહીં 2 એચ છે અહીં પણ 2 છે અને અહીં 3 એ 3 એચ છે બરાબર એક છાપવાળા પરિણામ જોઈએ તો 1 2 અને 3 કેટલા પરિણામ થશે 3 તો એક છાપ મળે એક છાપ મળે તેવી ઘટના એને આપણે b નામ આપી દેતો કે તેવી ઘટના b માટે ઘટના b ઉદ્ભવે એના પરિણામ થશે 3 બરાબર છે ત્રણ પરિણામ એવા છે કે જેમાં એક જ એચ હોય તો એની સંભાવના p ઓફ b બરાબર m ના છેદમાં n એટલે કે 3 ના છેદમાં 8 ત્રીજી ઘટના જોઈએ 2 થી વધુ છાપ મળે બરાબર 2 થી વધારે છાપ હોવું જોઈએ એનો અર્થ કે
ત્રણ છાપ હોવી જોઈએ, ત્રણ ચાર છાપ હોવી જોઈએ, બરાબર. હવે ત્રણ સિક્કા છે એટલે ચાર છાપ મળે નહીં, તો કે ત્રણ છાપ હોવી જોઈએ, તો કે ત્રણ છાપ હોવી જોઈએ એવું કેટલું પરિણામ મળશે, એક. તો કે ત્રણ થી બે થી વધુ છાપ, બે થી વધુ છાપ હોય તેવી ઘટના સી માટે, તેવી ઘટનાને આપણે સી નામ આપી દઈએ, તો કે ઘટના સી ઉદ્ભવે એના પરિણામ કેટલા થશે, એક, બરાબર. બે થી વધુ છાપ, એમાં બે છાપનો સમાવેશ થશે નહીં, તો તેની સંભાવના પી ઓફ સી બરાબર એમના છેદમાં એન, એટલે કે એકના છેદમાં આઠ. ચોથી ઘટના જોઈએ કે ત્રણેયમાં કાંટો મળે, એટલે કે ત્રણેયમાં ટેલ મળે, બરાબર છે. તો તમે જોઈ શકો છો ત્રણેયમાં ટેલ હોય એવા પરિણામ કેટલા છે, એક. તો કે ત્રણેયમાં કાંટો હોય તેવી ઘટના, તેવી ઘટના ડી માટે, તો કે ઘટના ડી ઉદ્ભવે છે એના પરિણામને એમ વડે દર્શાવીએ, તો એમ બરાબર અહીં પણ કેટલા મળશે, એક, એટલે કે ત્રણેયમાં ટેલ હોય એવું એક જ પરિણામ છે. તો એની સંભાવના પી ઓફ ડી બરાબર એમના છેદમાં એન, એટલે કે એકના છેદમાં આઠ. પાંચમી ઘટના જોઈએ, ત્રણથી ઓછી છાપ મળે, બરાબર છે. ત્રણથી ઓછી એટલે કે બે છાપ હોવી જોઈએ અને એક છાપ હોવી જોઈએ, બરાબર છે. તો કે ત્રણ છાપ હોય, બરાબર છે, એ તમારે ગણતરીમાં લેવાના નથી, બે છાપ હોવી જોઈએ અને એક છાપ હોવી જોઈએ, બરાબર. તો અહીં છાપ નથી, બરાબર છે, અહીં પણ એક છાપ છે, બરાબર. ત્રણથી ઓછી એટલે એક છાપવાળા ગણવાના અને બે છાપવાળા પરિણામ ગણવાના. હાલો અહીં પણ એક છાપ છે, બે છાપ છે, એક છાપ, બે છાપ, બે છાપ અને ત્રણથી ઓછી, તો અહીં ત્રણથી વધુ છે, બરાબર છે. એટલે આપણે ત્રણથી ઓછી કીધી એટલે બે છાપ અને એક છાપવાળા ગણવાના, એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, એટલે કેટલા પરિણામ મળશે, છ. ઓકે, ત્રણથી ઓછી છાપ મળે તેવી ઘટના, તેવી ઘટના ઈ માટે, બરાબર. તો કે ઘટના ઈ ઉદ્ભવે એના પરિણામને આપણે એમ વડે દર્શાવશું, તો એમ બરાબર કેટલા આવશે, છ. તો તેની સંભાવના પી ઓફ ઈ બરાબર એમના છેદમાં એન, એટલે કે છના છેદમાં આઠ. અહીં છેદ ઉડાડીએ, ત્રણ બે છ અને અહીંયા ચાર બે આઠ, એટલે કે ત્રણના છેદમાં ચાર. તો આ રીતે ત્રણ સિક્કાઓ ઉપરથી ઘણા બધા બીજા પ્રશ્ન પણ પૂછાઈ શકે, જે તમે આ રીતે ગણી શકો. આગળનો પ્રશ્ન જોઈએ, પાસા માટેનો છે. એક પાસાને એક વાર ઉછાળવામાં આવે છે. હવે એક પાસાને આપણે એક વખત ઉછાળીએ એટલે આપણને કુલ છ પરિણામ મળે, બરાબર. કારણ કે પાસાની છ બાજુ હોય એટલે એના ઉપર એકથી છ સુધી અંક લખેલા હોય. તો સૌ પ્રથમ અહીં કુલ પરિણામોની સંખ્યા થાય છ, એટલે આપણે લખશું કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા n બરાબર છ, બરાબર છે. પહેલી ઘટના છે કે પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય. હવે આપણને ખબર છે કે પાસા ઉપર એકથી છ અંક હોય, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, એમાંથી પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા, કઈ સંખ્યા, અવિભાજ્ય. તો આ એક છે એ વિશિષ્ટ સંખ્યા છે, એટલે કે અવિભાજ્યમાં પણ નહીં આવે અને વિભાજ્યમાં પણ નહીં આવે. તો અવિભાજ્ય કઈ થશે, કે જેના ભાગ ન પડતા હોય તે. તો કે બે, ત્રણ અને પાંચ, ચાર અને છ છે એ વિભાજ્ય સંખ્યા છે. તો પહેલી જે ઘટના છે, બરાબર, તો કે પહેલી ઘટના છે કે પાસા પરનો અંક, પાસા પરનો અંક અવિભાજ્ય સંખ્યા હોય. કઈ સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય. તો એ ઘટના ઉદ્ભવે છે એને આપણે એમ વડે દર્શાવીએ એના પરિણામને, તો એમ બરાબર કેટલા આવશે, ત્રણ, બરાબર. કારણ કે અવિભાજ્ય સંખ્યા કઈ થશે, બે, ત્રણ અને પાંચ. તો આ ઘટના છે એની સંભાવના પી ઓફ એ બરાબર એમના છેદમાં એન, એટલે કે ત્રણના છેદમાં છ. છેદ ઉડાડશું એટલે ત્રણ એકા ત્રણ અને ત્રણ દૂ છ, એટલે કે એકના છેદમાં બે. બીજી ઘટના જોઈએ,
पासा परनो अंक विभाज्य संख्या होय बराबर छे। अविभाज्य जोई लीधुं एक छे ए अविभाज्य में पण नहीं आवे अने विभाज्य में पण नहीं आवे। आ बे त्रण अने पांच छे अविभाज्य छे तो जे बाकी रहेली संख्या छे एटले के चार अने छ ए शुं थशे विभाज्य संख्या एटले के पासा परनो अंक विभाज्य संख्या होय। कई संख्या होय विभाज्य संख्या होय एवी घटना उद्भवे एना परिणाम थाशे बे। कया कया तो के चार अने छ तो आनी संभावना पी ऑफ बी बराबर एम ना छेद मा एन एटले के बे ना छेद मा छ छेद उड़ाड़शुं एटले बे का बे अने बे त्रण छ एटले के एक ना छेद मा त्रण। त्रीजी घटना जोईए पासा परनो अंक पूर्ण वर्ग संख्या होय पूर्ण वर्ग संख्या होय। पूर्ण वर्ग एटले के कोईपण संख्यानो वर्ग करवाथी मळती संख्या बराबर छे। तो आपणे एक नो वर्ग करीए तो एक बे नो वर्ग करीए तो चार त्रण नो वर्ग करीए तो नौ बराबर। पण आपणी पासे छ सुधीनी संख्या छे एटले एमां वर्ग करवाथी मळती संख्याओ कई कई थशे एक अने चार बराबर छे। कारण के एक नो वर्ग एक अने बे नो वर्ग चार एटले के पासा परनो अंक पूर्ण वर्ग संख्या मळे बराबर ए घटनाना परिणाम केटला थशे बे। पासा परनो अंक पूर्ण वर्ग संख्या होय कई संख्या होय पूर्ण वर्ग संख्या होय एवी घटना उद्भवे एना परिणाम केटला थशे बे। कया कया तो के एक अने चार कारण के त्रणनो वर्ग करिए तो जवाब आवे नौ जे पासामां नौ अंक होता नथी एटले पी ऑफ सी बराबर एम ना छेद में एन एट के बेना छेद में छ एटले अहीं पण छेद उड़ाड़शुं एटले शुं थशे एक ना छेद में त्रण। चौथो प्रश्न जोईए पासा परनो अंक बे नो अवयव होय शुं होय बे नो अवयव होय तो बे ना अवयव कया पड़शे बे का बे एटले कई संख्या थई एक अने बे बराबर। तो चौथी घटना छे पासा परनो अंक बे नो अवयव होय बराबर छे बे ना अवयव कया कया थाय एक अने बे। तो आ जे घटना उद्भवे एना परिणाम पण केटला थशे बे કૌંસમાં આપણે લખશું કયા કયા તો કે એક અને બે। તો એ ઘટનાની સંભાવના પી ઓફ ડી બરાબર એમના છેદમાં એન એટલે કે બેના છેદમાં છ છેદ ઉડાડશું એટલે એકના છેદમાં ત્રણ। પાંચમો પ્રશ્ન જોઈએ પાસા પરનો અંક બેનો અવયવી હોય અવયવી હોય એટલે કે બેને તમે કોઈ સંખ્યા વડે ગુણવાથી મળતો જવાબ ટૂંકમાં કહીએ કે બે નો ઘડ્યો બરાબર બે ને એક વડે ગુણો એટલે કેટલો જવાબ આવે બે બે ને બે વડે ગુણો એટલે જવાબ આવે ચાર બે ને ત્રણ વડે ગુણો એટલે છ બે ને ચાર વડે ગુણશું આઠ પણ પાસા ઉપર આઠ અંક હોતા નથી એટલે બે નો અવયવી હોય બરાબર છે પાસા પરનો અંક બે નો અવયવી હોય એ ઘટના ઉદ્ભવે એના પરિણામ કેટલા થશે ત્રણ કયા કયા તો કે બે ચાર અને છ। તો એની ઘટના પી ઓફ ઈ બરાબર એ ઘટનાની સંભાવના પી ઓફ ઈ બરાબર એમના છેદમાં એન એટલે કે ત્રણના છેદમાં છ છેદ ઉડાડશું એટલે શું થશે એકના છેદમાં બે। આગળ છઠ્ઠી ઘટના જોઈએ કે પાસા પરનો અંક અયુગ્મ હોય અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો એકી સંખ્યા કઈ થશે એક ત્રણ અને પાંચ બે ચાર છ એ શું થાય બેકી સંખ્યા એટલે કે પાસા પરનો અંક અયુગ્મ સંખ્યા હોય કેવી સંખ્યા હોય અયુગ્મ સંખ્યા હોય। તો આ જે ઘટના છે એના ઉદ્ભવતા પરિણામ કેટલા થશે ત્રણ કયા કયા તો કે એક ત્રણ અને પાંચ બરાબર એની સંભાવના પી ઓફ એફ બરાબર એમના છેદમાં એન એટલે કે ત્રણના છેદમાં છ છેદ ઉડાડશું એટલે કે એકના છેદમાં બે। તો આ રીતે એક પાસા પરથી ઘણા બધા આ રીતના પ્રશ્ન પૂછી શકાય। આગળનો પ્રશ્ન છે કે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે આની પહેલાનો પ્રશ્ન જોયો છે એક પાસા માટે તો આ પ્રશ્નમાં તમને બે પાસા આપેલા છે કે બે પાસાને એક સાથે ઉછાળતા હોય બે પાસાને આપણે એક સાથે ઉછાળીએ
तो एना कुल परिणाम मळे 36 बराबर छे। पासा माटे आपणने खबर छे के 6 नी n घात, n એટલે કે પાસાની સંખ્યા, અહીં બે પાસા છે એટલે n બરાબર થાય 2 એટલે 6 ની 2 ઘાત એટલે 36 એટલે બે પાસાને ઉછાળતા કુલ 36 પરિણામ મળે બરાબર। એના ઉપરથી આપણે આ ચાર અલગ ઘટનાની સંભાવના શોધવાની છે। પહેલો પ્રશ્ન છે કે બંને પાસા પરના અંકનો સરવાળો 8 થાય બરાબર છે। બંને આ જે પાસા પરના અંક છે એનો સરવાળો કેટલો થવો જોઈએ 8, એ ઘટનાના પરિણામ આપણે લખવાના છે। હવે સરવાળા માટે મેં તમને અગાઉના વિડિયોમાં કીધું હતું કે ઓછામાં ઓછો સરવાળો કેટલો થાય 2, વધારેમાં વધારે સરવાળો કેટલો થાય 12 બરાબર છે। 12 થી સરવાળો વધશે નહીં અને 2 થી સરવાળો ઘટશે પણ નહીં બરાબર છે। તો કે 2 3 4 એ રીતે 12 સુધી સરવાળો થાય, તો કે એના માટે યાદ રાખવાનું છે 1 2 3 4 5 6 પછી રિવર્સ 5 4 3 2 1 એટલે કે બંને પાસા પરના અંકનો સરવાળો 8 થાય એવું કેટલી વખત બનશે 5 વખત બરાબર છે। એટલે સૌપ્રથમ કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા n બરાબર થશે 36 બરાબર। કુલ પરિણામો કેટલા થશે 36 બરાબર। પહેલો પ્રશ્ન છે કે બંને પાસા પરના અંકનો સરવાળો કેટલો થાય 8 થાય, તો કે 8 સરવાળો થાય એવું કેટલી વખત બનશે 5 વખત બનશે બરાબર। અહીં જોઈ શકો છો બંને અંક, જો પહેલી લાઈનમાં મોટા મોટો સરવાળો કેટલો થશે 7, એટલે પહેલી લાઈનમાંથી એક પણ પરિણામ આવશે નહીં। બીજી લાઈનમાં તો કે 2 6 એટલે સરવાળો કેટલો થયો 8 બરાબર। ત્રીજી લાઈનમાં જોઈએ તો કે 3 5 સરવાળો થયો 8, ચોથી લાઈનમાં 4 4 સરવાળો થયો 8 બરાબર છે, 5 3 અને છેલ્લે 6 2 1 2 3 4 અને 5 એટલે કે બંને અંકનો સરવાળો 8 થાય એવું કેટલી વખત બનશે 5 વખત। તો પહેલી ઘટના છે કે બંને અંકનો પાસા પરના બંને અંકનો સરવાળો 8 થાય, 8 મળે એ ઘટના ઉદ્ભવે એના પરિણામ થશે 5 બરાબર। તો તે ઘટનાની સંભાવના P ઓફ A બરાબર m ના છેદમાં n એટલે કે m ની જગ્યાએ આવશે 5 અને n ની જગ્યાએ 36 એટલે પહેલી ઘટના છે એની સંભાવના થાય 5 ના છેદમાં 36। બીજી ઘટના જોઈએ, બંને પાસા પરનો અંકનો સરવાળો અયુગ્મ હોય બરાબર છે, બંનેનો સરવાળો અયુગ્મ થવો જોઈએ, અયુગ્મ એટલે કે બેકી સંખ્યા। હવે આપણી પાસે આ જે સરવાળાનો જવાબ લખેલો છે એમાં બેકીવાળા તમારે કાઉન્ટ કરવાના, તો કે 2 સરવાળો થાય એટલે બેકી, 4 સરવાળો થાય 6 8 10 અને 12, આ બધાનો સરવાળો જે છે આ જે પરિણામ છે એ બધાનો જવાબ કેવો આવે છે બેકી। એનો અર્થ એવો થયો કે આ બધાનો આપણે સરવાળો કરવાનો, કોનો તો કે 1 3 5 5 3 અને 1 એટલે કે આ ઘટનાને જે પરિણામ છે એના માટે કે બંને અંકનો સરવાળો, બંને અંકનો સરવાળો યુગ્મ હોય, યુગ્મ એટલે કે બેકી સંખ્યા થાય, તો કે એ ઘટના ઉદ્ભવે એના પરિણામ આપણે મેળવવા હોય તો 1 વત્તા 3 વત્તા 5 વત્તા 5 વત્તા 3 અને વત્તા 1 બરાબર છે। આ બધાનો સરવાળો કરીએ 1 વત્તા 3 4, 4 વત્તા 5 9, 9 વત્તા 5 14, 14 વત્તા 3 17 ને 1 18 એટલે કે બંને અંકનો સરવાળો યુગ્મ થાય એવું 36 માંથી કેટલી વખત બનશે 18 વખત। તો એની સંભાવના P ઓફ B બરાબર m ના છેદમાં n એટલે કે 18 ના છેદમાં 36, છેદ ઉડાડશું એટલે 18 1 18 18 2 36 એટલે કે 1 ના છેદમાં 2। ત્રીજી ઘટના જોઈએ કે બંને પાસા પરનો અંકનો ગુણાકાર વિભાજ્ય સંખ્યા હોય બરાબર છે। અહીં જે 36 પરિણામ લખેલા છે એમાં બંનેનો ગુણાકાર છે એ વિભાજ્ય જવાબ મળવો જોઈએ। તો ત્રીજી ઘટના જોઈએ કે બંને પાસા પરના અંકનો ગુણાકાર, અંકનો ગુણાકાર વિભાજ્ય સંખ્યા હોય બરાબર છે,
विभाज्य संख्या होय। हवे आपणे बन्नेनो गुणाकार करता जशुं बराबर, जवाब विभाज्य आवे ए आ घटनाना परिणाम थशे बराबर। पहली लाइन जोई, एक गुण्या एक એટલે જવાબ આવ્યો એક, જે વિભાજ્ય નથી। એક ગુણ્યા બે વિભાજ્ય નથી, એક ગુણ્યા ત્રણ વિભાજ્ય નથી, એક ગુણ્યા ચાર જવાબ કેટલો મળ્યો, ચાર બરાબર છે, જે વિભાજ્ય છે બરાબર। એટલે એક અને ચાર આવશે, બંને પાસા પરનો ગુણાકાર વિભાજ્ય। એક પાંચ ગુણાકારનો જવાબ પાંચ નહીં આવે, એક છ ગુણાકારનો જવાબ છ, વિભાજ્ય છે બરાબર છે। બે એક જવાબ આવ્યો બે, એ આવશે નહીં। બે બે આવશે, બે ત્રણ આવશે, બે ચાર, બે પાંચ, બે છ, ત્રણ એક નહીં આવે, ત્રણ બે આવશે, કારણ કે ત્રણ ગુણ્યા બે એટલે છ, ત્રણ ગુણ્યા ત્રણ નવ, ત્રણ ચાર બાર, ત્રણ પાંચ પંદર, ત્રણ છ અઢાર બરાબર છે, ચાર એકા ચાર, ચાર બે આઠ બરાબર, બાર સોળ વીસ અને ચોવીસ ગુણાકારનો જવાબ। પાંચ એકા પાંચ, પાંચ નહીં આવે, પાંચ દસ, પંદર વીસ પચીસ ત્રીસ, આ બધી શું થશે ગુણાકાર કરતા જવાબ વિભાજ્ય આવે। છ બાર અઢાર ચોવીસ ત્રીસ અને છત્રીસ બરાબર, આ રીતે બંને અંકનો ગુણાકારનો જવાબ મળે। હવે આપણે જોઈ લઈએ કે કેટલી સંખ્યા આવી છે કે જેનો ગુણાકારનો જવાબ વિભાજ્ય મળતો નથી, તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ અને સાત, કેટલા પરિણામ મળ્યા, સાત, એટલે કે છત્રીસમાંથી તમે સાત પરિણામ દૂર કરો, બાદ કરો, એટલે કેટલા વધશે, ઓગણત્રીસ। એનો અર્થ એવો થયો કે બંને પાસા પરનો અંકનો ગુણાકાર વિભાજ્ય સંખ્યા હોય એવા કેટલા પરિણામ થયા, ઓગણત્રીસ। એટલે અહીં આ ઘટનાના પરિણામને એમ વડે દર્શાવીએ તો એમ બરાબર કેટલા થશે, ઓગણત્રીસ। આની સંભાવના પી ઓફ સી બરાબર એમના છેદમાં એન બરાબર ઓગણત્રીસના છેદમાં છત્રીસ, ક્લિયર। ચોથો પ્રશ્ન જોઈએ, બંને પાસા પરનો અંક વિભાજ્ય હોય બરાબર, ચોથી ઘટના છે કે બંને પાસા પરનો અંક વિભાજ્ય હોય બરાબર છે, બંને પાસા પરનો અંક કેવો હોવો જોઈએ, વિભાજ્ય હોવો જોઈએ બરાબર। તો એના પરિણામ જોઈએ, હાલો એક છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એટલે કે આ એકની લાઈન આવશે નહીં બરાબર, આ એકની લાઈન આવશે નહીં, કારણ કે બંને અંક કેવા હોવા જોઈએ, પાસ બંને પાસા પરના અંક વિભાજ્ય હોવા જોઈએ। એ જ રીતે બેની લાઈન પણ આવશે નહીં, કારણ કે બે છે એ અવિભાજ્ય સંખ્યા છે, આપણે વિભાજ્ય જોવાનું, ત્રણની લાઈન પણ આવશે નહીં બરાબર। એ જ રીતે પાંચ છે તો પાંચની લાઈન પણ આવે નહીં, કારણ કે પાંચ છે એ અવિભાજ્ય છે બરાબર, એની સાથે ગમે તે સંખ્યા આવે તો પણ બંને અંક વિભાજ્ય થશે નહીં, એટલે બાકી રહ્યા તો કે ચાર અને છની લાઈન બરાબર છે। તો ચાર અને એક બંને વિભાજ્ય નથી, બંને વિભાજ્ય હોવા જોઈએ, ચાર બે નથી, ચાર ત્રણ નથી, તો કયા આવશે, ચાર ચાર, ચાર પાંચ નહીં આવે, ચાર છ બરાબર, છ એક નહીં આવે, છ બે બરાબર, છ ત્રણ પણ નહીં આવે, કયા આવશે, છ ચાર, બંને છ પાંચ નહીં આવે, કારણ કે પાંચ અવિભાજ્ય છે અને છ છ, એનો અર્થ કે બંને અંક વિભાજ્ય હોય એવા કેટલા પરિણામ થશે, એક બે ત્રણ અને ચાર। તો આ જે ઘટના ઉદ્ભવે છે એના કુલ પરિણામ થશે એમ બરાબર ચાર। આની સંભાવના પી ઓફ ડી બરાબર એમના છેદમાં એન બરાબર ચારના છેદમાં છત્રીસ, એટલે ચાર એકા ચાર અને નવ ચાર છત્રીસ, એટલે કે એકના છેદમાં નવ। તો આ રીતે બે પાસા ઉપરથી પ્રશ્ન પૂછાઈ શકે। આગળનો પ્રશ્ન જોઈએ, મેથેમેટિક્સ શબ્દમાંથી એક અક્ષર પસંદ કરતા બરાબર, તમને શબ્દ આપેલો છે મેથેમેટિક્સ, તો સૌ પ્રથમ તમારે શબ્દ પરથી કુલ પરિણામ મેળવવાના, તો કુલ પરિણામ મેળવતી વખતે જે અક્ષર પુનરાવર્તન થતો હોય એની ગણતરી બે વખત કરવાની નથી, ફક્ત એક જ વખત કરવાની। તો અહીં જોઈએ બરાબર છે, એમ એ ટી એચ ઈ બરાબર કેટલા થયા, પાંચ અક્ષર થયા, એમ એ ટી એચ ઈ, એમ અને એ આગળ આવી ગયા છે, એમ એ ટી એટલે પાછા ગણવાના નહીં, આગળ આઈ નથી
એટલે 6 સી પણ નથી 7 અને એસ પણ નથી એટલે અહીં કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા n બરાબર કેટલા થશે 8 હવે આમાંથી આપણે એક અક્ષર પસંદ કરવાનો છે તો પહેલી ઘટના છે પસંદ કરેલ અક્ષર વ્યંજન હોય બરાબર છે પસંદ કરેલ અક્ષર પસંદ કરેલ અક્ષર વ્યંજન હોય બરાબર છે ઓકે વ્યંજન હોય તો વ્યંજન આપણને ખબર છે કે 21 સ્વર છે 21 વ્યંજન છે બરાબર અને 5 સ્વર છે બરાબર તો એમાંથી આપણે વ્યંજન કયા કયા છે એ જોવાનું બરાબર હાલો એમ છે એ વ્યંજન છે બરાબર છે એ છે એ સ્વર છે આપણે વ્યંજન ગણતરી લેવાના ટી આવશે એચ આવશે બરાબર એમ આગળ આવી ગયો છે એ નહીં આવે ટી પણ આગળ આવી ગયો છે આઈ નહીં આવે સી આવશે અને એસ આવશે એનો અર્થ એવો થયો કે આપણે કોઈ અક્ષર પસંદ કરીએ છીએ અને વ્યંજન આવે તો એના પરિણામ કેટલા થશે 5 એટલે એમ બરાબર થાય 5 કયા કયા એમ ટી એચ સી અને એસ એટલે કે તેની ઘટના પી ઓફ એ બરાબર એમના છેદમાં એન એટલે કે 5ના છેદમાં 8 કારણ કે કુલ પરિણામ કેટલા છે 8 બરાબર બીજી ઘટના જોઈએ કે પસંદ કરેલ અક્ષર સ્વર હોય પસંદ કરેલ અક્ષર સ્વર હોય બરાબર આપણને ખબર છે સ્વર કેટલા છે કુલ 5 છે એમાંથી આ શબ્દમાં કેટલા સ્વરનો ઉપયોગ કર્યો છે એ જોઈએ તો કે એક આવશે એ બરાબર છે પછી આવશે ઈ બરાબર અને આઈ કેટલા સ્વરનો ઉપયોગ છે 3 બરાબર છે એટલે એમ બરાબર કેટલા થશે 3 થશે બરાબર તો તે ઘટનાની સંભાવના પી ઓ બી બરાબર એમના છેદમાં એન એટલે કે 3ના છેદમાં 8 ત્રીજો ઘટના જોઈએ કે પસંદ કરેલ અક્ષર પુનરાવર્તન થતો હોય પસંદ કરેલ અક્ષર પુનરાવર્તન થતો હોય બરાબર છે પુનરાવર્તન થતો હોય એટલે કે જે રિપીટ થતા હોય એવા જોવાના છે તો કે આ ઘટનાના પરિણામને એમ વડે દર્શાવીએ તો તમે જોઈ શકો છો કે એમ છે બરાબર છે એમ એ રિપીટ થાય છે એ પણ રિપીટ થાય છે અને ટી પણ રિપીટ થાય છે બીજા એક પણ અક્ષર પુનરાવર્તન થતા નથી તો પુનરાવર્તન થતા હોય આ ઘટનાના પરિણામ કેટલા થશે એમ બરાબર 3 બરાબર તો એની સંભાવના પી ઓફ સી બરાબર એમના છેદમાં એન એટલે કે 3ના છેદમાં 8